नमस्कार दर्शक मित्रों, माँ आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। आपनी साथे हूँ छु दीप्ति दोषी। तो जोईए आजना स्थानिक समाचार। भूजमां वीकेंड बाद बजारों खुली, भीड़ना स्थाने लोको संयमपूर्वक खरीदी करी रह्या छे। कच्छमां भयजनक स्तरे वधी गयेला कोरोना सामे समग्र जिल्लामां विविध शहरों अने ग्राम्य विस्तारमां लोको कोरोना संक्रमणनी सांकळ तोड़वा लॉकडाउननुं शस्त्र अजमावी रह्या छे। जेना भागरूपे ભુજમાં પણ ચેમ્બર અને વહીવટી તંત્ર દ્વારા બંધની અપીલને ભુજ શહેરમાં સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે। આજે સોમવારથી ફરી શરૂ થયેલી બજારોમાં લોકો સંયમપૂર્વક ખરીદી કરી રહ્યા છે। કચ્છના વડામથક ભુજમાં બંધમાં સહકાર આપનાર વિવિધ વ્યવસાયના તમામ વેપારીઓને, શહેરીજનો અને સર્વે તંત્રના લોકોને ધન્યવાદ આપતા સુધરાઈ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે કોરોના અટકાવવાના પ્રયાસરૂપે અપાયેલા બંધના આહવાનને જે રીતે સર્વેએ પોતાનું યોગદાન આપ્યું છે, જે જાગૃતિ દાખવી છે, તે બજાર ખુલ્યા બાદ પણ ટકાવી રાખશે એવી મને ખાતરી છે। બંધ દરમિયાન ધારાસભ્ય નીમાબેન આચાર્યના માર્ગદર્શન સાથે શહેરમાં થયેલી સેનેટાઇઝેશન કામગીરી આગળ પણ ચાલુ રહેશે। આવતા શનિવાર રવિવારે પણ બંધ પાળી સહયોગ આપવા અનુરોધ કરાયો છે। વોર્ડ નંબર 3ના કાઉન્સિલર દ્વારા સ્વયંભૂ બંધ માટે આભાર મનાયો। વોર્ડ નંબર 3 વિસ્તારમાં નગરસેવક કાસમભાઈ, કિરણ ગોરી, રીટાબેન, શહેરાબેનની અપીલને લઈને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। જાણી રહ્યા જોયા છો કે આ મહામારી ચાલી રહી છે, એટલા માટે અમે આખો ભુજ નગરપાલિકા વતી અમે અપીલ કરેલ, અમે ચારે કાઉન્સિલરો વોર્ડ નંબર 2 અને 3ના, ખાસ કરીને કે શુક્ર, શનિ અને રવિ લોકડાઉન સહિષ્ઠાએ અપીલ કરી હતી। અમારે અપીલને માન આપી અને લોકડાઉન પૂરું કરેલ એ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે આપ જાણી જોઈ રહ્યા છો કે આ મહામારી ખૂબ બીમારી હાલી રહી છે, એના માટે જેમ બને એની ચેન તોડી, આપણે ચેન તોડવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, માસ્ક પહેરવા પડશે, ઘરથી જેમ બને તો જરૂર હોય તો જ નીકળવાનું, નહીં તો નીકળવાનું નહીં। જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ। કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે। ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો। શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે। સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ। ઓક્સિજનની નળીઓ લઈને આવેલા જહાજને કંડલા બંદરે પ્રાથમિકતા અપાઈ છે। કોરોના મહામારીને પગલે ઓક્સિજનના બાટલાની ખૂબ માંગ વધી છે, તેવામાં કંડલાના દીનદયાળ બંદર પર ઓક્સિજન સિલિન્ડર બનાવવા માટે સિલિન્ડર નળીઓ લઈને આવેલા જહાજને પ્રાથમિકતા આપવામાં આવી હતી। કોરોના મહામારીના કારણે દેશમાં હજારો લોકોને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી છે। કંપનીઓ ઓક્સિજન સિલિન્ડરો બનાવી લોકોને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે તે માટે સરકારે પણ આદેશ આપી દીધા છે। આવામાં ઓક્સિજન સિલિન્ડર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સ્ટીલ સિલિન્ડર નળીઓ લઈને MV હેનેમ
86 નામનું જહાજ કંડલા બંદરે આવીને પહોંચી ગયું હતું. કોવિડ 19ના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર માટેનો સામાન લઈને આ જહાજ ગત તારીખ 22/4/2021 રાત્રિના ભાગે આવી પહોંચ્યું હતું. દેશમાં ચાલી રહેલ મહામારીના પગલે આ જહાજને પ્રાધાન્ય આપવા ડીપીટીના ચેરમેન એસકે મહેતાએ નિર્ણય લીધો હતો. આ જહાજને અગ્રતા આપી તેને જેટી નંબર 16 ઉપર લઈ અવાયું હતું અને તાત્કાલિક ધોરણે તેમાંથી માલનું એનલોડિંગ કરવામાં આવ્યું હતું. આ જહાજ તારીખ 26/4 બપોરના અહીંથી રવાના થશે તેવું સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યું હતું. કચ્છમાં વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ. અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો. સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ. કાંતિભાઈ 9099365670, શિવજીભાઈ 9913999040. ભુજની જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે, છતાં તંત્ર ધ્યાન દોરતું નથી. કચ્છમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તેમજ દર્દી આજે સારવાર મેળવવા માટે રજડી રહ્યો છે. હોસ્પિટલમાં જગ્યાઓ નથી, સાધન નથી. જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ગામે ગામથી દર્દીઓ આવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભવું પડે છે. કચ્છ ઉદ્યોગનો જિલ્લો છે. ઉદ્યોગો આગળ આવે તો કચ્છના લોકોને ગામે ગામ સારવાર મળી શકે છે. પણ કચ્છની કમનસીબી એ છે કે ઉદ્યોગો કચ્છમાંથી કરોડો રૂપિયા કમાઈ જાય છે, પણ કચ્છ માટે કંઈ કરી શકતા નથી. જેના પાપે આજે વેન્ટિલેટર હોય, ઓક્સિજન હોય, બેડ હોય કે પછી અન્ય કોઈ સવલતો મેળવવા માટે દર્દીના સગા આમથી તેમ ભટકતા નજરે પડી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના આગેવાન પીસી ગઢવીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે અદાણી હોસ્પિટલનું સંચાલન કરે છે, પણ આજે હાલત એવી છે કે આ હોસ્પિટલ મોતનું કેન્દ્ર બની ગઈ છે. રોજ લોકો મોતને ભેટે છે. અહીંયા જીકેની હોસ્પિટલ બનતર બની છે એ વાત તો આપ કહી રહ્યા છો, એ સમગ્ર આખું કચ્છ જાણી રહ્યું છે. પણ મારે તો આપને એ વાત કરવી છે કે નાણોસોડથી માંડી અને રાપર તાલુકાના નાનામાં નાના ગામડા સુધી એક પણ પ્રાઇવેટ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં એક ઓક્સિજનનો બોટલ ન હોય, એક વેન્ટિલેટર કોઈ હોસ્પિટલમાં છે જ નહીં. આજે વિચાર કરો કે જે માણસને ઓક્સિજનની બોટલ ઉપર જે એર વાલ નાખવાનો છે, એર વાલને કીટ અહીંયા કચ્છમાં મળતી નથી. આજે કચ્છની પરિસ્થિતિ તમે જુઓ કે જે કોઈ રેડમિસર ઇન્જેક્શન માટે અહીંયા લાઈનો લાગી છે એ કોઈને મળે નહીં. ઓક્સિજન ન હોય, દવાઓ ન હોય, અહીંયા બેડ નથી. અહીંયા રાતના 2-2 વાગ્યા સુધી લોકો લાઈનોમાં ઊભે અને રાતના 2 વાગે એમ કહે કે આ 25 દર્દીને સમરસમાં લઈ જાઓ અને ત્યાં સ્ટાફ ન હોય. આગળ કચ્છની પરિસ્થિતિ કેવી થઈ છે કે જે હોસ્પિટલ જેને સોંપવામાં આવી છે ત્યાં કને 300 વિદ્યાર્થીઓ, એ સરકારના 300 ડૉક્ટરો બનવા જઈ રહ્યા છે, એના કરોડો રૂપિયાની ફી એ લોકો મેળવે છે. એના પીજી બનવા જઈ રહ્યા છે, એ કરોડો રૂપિયાની ફી મેળવે છે. આ હોસ્પિટલમાં ફક્ત વિદ્યાર્થીઓની ફી જો વાપરવામાં આવે ને તો કચ્છના લોકો સમૃદ્ધ થઈ જાય. આજે કચ્છનો એક એક માણસ બીમારીથી કણસી રહ્યો છે અને એક લાશો નીકળી રહી છે. આ મોતનું કેન્દ્ર બની ગયું છે. આજે કોઈ કચ્છનો એક વ્યક્તિ એમ કે ભાઈ હું જાઉં તો જાઉં ક્યાં? આજે નારણસોરથી માંડી અને માતાના મઢ અને ત્યાં કોવિડ સેન્ટર બનશે એટલે ડૉક્ટરો ક્યાં છે, ઓક્સિજન ક્યાં છે, વેન્ટિલેટર ક્યાં છે, માસ્ક ક્યાં છે, દર્દીઓ પાસે રેડમિસર દવા ક્યાં છે, કાંઈ નહીં અને બનશે. આવી પરિસ્થિતિમાં કચ્છ આખો સપડાઈ ગયો છે અને આ જે હોસ્પિટલ છે એના સંચાલકો જ્યારે ભારત આખામાં વિશ્વમાં આ ઉદ્યોગપતિઓ ગણાય છે, વિશ્વના ઉદ્યોગપતિએ એક પણ રૂપિયાની શરમ આ કચ્છની જનતાને બચાવવા માટે એમનામાં રહી નથી. જો વિશ્વનો ઉદ્યોગપતિ હોય તો અત્યારે અહીંયા ઓક્સિજનના સિલિન્ડરના થપ્પા લાગી ગયા હોય. અહીંયાથી આખા રાષ્ટ્રમાંથી અહીંયા વેન્ટિલેટર આવી ગયા હોય 500 જેટલા, અહીંયા 2000 પથારી બની ગઈ હોય, રેડમિસ્ટર ઇન્જેક્શનના જથ્થા પડ્યા હોય અને અહીંયા તમામ ગરીબો સુખથી પોતાના સંબંધીઓને બચાવી દેતા હોય, એને કહેવાય વિશ્વનો ઉદ્યોગપતિ. આ કચ્છની સારામાં સારી સેવા એ ઝૂંટવી લઈ અને કચ્છ આખી નાખે મોતમાં મુખમાં ધકેલી દીધી છે. આજે એક એક માણસ રજળી પડ્યો છે અને કોઈને દુઃખ નથી કહી શકતો. એમાં કોઈ લીડર હોય કે ગમે તેવો આગેવાન હોય કોઈનું કાંઈ ચાલતું નથી. મોતની આગળ કોનું ચાલે?
અને ઓક્સિજન નથી, ઓક્સિજન નથી, આવી આખા કચ્છમાં હવા ફેલાઈ છે અને કચ્છના લોકો મરી રહ્યા છે. અને અવાજ ઉપરનાની વાત કરું તો વિજયભાઈ રૂપાણીએ કીધું છે આખા જગતને ગુજરાત દવાઓ પૂરી પાડી રહ્યું છે, અમે જથ્થો સપ્લાય એક બાજુ મૂકી દીધો છે અને અમે વેન્ટિલેટર 1 લાખ રૂપિયા બની રહે. અરે શરમ તો કરો, 1 લાખ રૂપિયામાં વેન્ટિલેટર બને? આજે કચ્છમાં એક પણ વેન્ટિલેટર નથી કોઈ હોસ્પિટલમાં, અને તમે એમ કહો છો અમે જથ્થો બધો મૂકી રાખ્યો છે. એટલે આવા બોગસ અને આવા બે બુનિયાદી આવા વાતો કરનારા મુખ્યમંત્રીએ આજે રાજીનામું દેવું જોઈએ. અને કચ્છની જનતાને આજે કુદરતના ભરોસે મૂકી છે ને, એના માટે કે નહીં, કચ્છની જનતા એક દિવસ કરી બતાવશે કે અમને તમે મારવા માટેનું જે ષડયંત્ર રચ્યું હતું એનો અમે આ કચ્છની જનતા આખું ભોગ બની રહી છે. આપણે તો ધન્યવાદ આપીએ, એ માણસે રાત્રે અહીંયા 12 થી 15 એમ્બ્યુલન્સને સમરસમાં મોકલી અને સમરસમાં એ રાત્રે કોઈક દર્દીઓ 50-એક દર્દીને દાખલ કર્યા છે. ત્યાં 5 પણ વેન્ટિલેટર નથી, કોઈ બેડની જગ્યા નથી, ઓક્સિજનના કોઈ રિલાયન્સવાળા સિલિન્ડર આપ્યા છે, રેડમિક્સર દવાઓ પણ નથી. કોઈ અહીંયા બતાવે આપણાને કે અમે આ કોવિડ સેન્ટર શરૂ કર્યું, એની અંદર ડૉક્ટરો હોય, રેડમિક્સર હોય, ઓક્સિજન હોય, વેન્ટિલેટર, એક પણ એવી સુવિધા થઈ નથી. તદ્દન ખોટી વાતો છે. અને લાખો રૂપિયાની લૂંટ, એક એરવાલની કીટ આજે 4,000 રૂપિયામાં મળતી હોય, તમે વિચાર કરો કે બેડ લેવા માટે માણસોએ 1-1 લાખ રૂપિયા પ્રાઇવેટ ડૉક્ટરોને જમા કરવા પડે. આનાથી વધારે પબ્લિકની હેરાનગતિનો કોઈ મુદ્દો જ નથી દુનિયામાં. આનાથી વિશેષ તો કોઈ રોગ નથી આવ્યો, પણ આ પોકળ વચનો અને ખોટી ખોટી વાહવાઈ કરવા માટેનું આ તંત્ર છે બધું. આપે ખરીદ્યા હશે કપડા 1000, પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર, લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં, કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200, કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900, ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ, મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ, બોયઝ માટે જીન્સ શર્ટ ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે ₹199થી ₹399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. કોરોના અપમૃત્યુ અને અકસ્માતના લીધે કચ્છમાં સરેરાશ 100થી વધુના મોત. કચ્છમાં કોરોનાથી ખરેખર કેટલા મોત થાય છે, આ સવાલનો સાચો જવાબ મળવો એ ઘણો જ મુશ્કેલી ભર્યો છે. રેકર્ડ પર કચ્છમાં કોરોનાથી 5-7 દર્દીના મોત થતા હોવાનું બતાવાય છે. તો બીજી તરફ અંતરંગ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં 14-15 જેટલા દર્દીઓના મોત થતા હોવાની વાત છે. આ વચ્ચે એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે કચ્છમાં મૃત્યુ નોંધ જોતા સરેરાશ 100થી વધુ મોત નિપજે છે, જેમાં કોરોના અપમૃત્યુ અકસ્માત સહિતનો સમાવેશ થાય છે. બીજી તરફ કોરોના કહેરમાં મૃત્યુદર વધતા કોરોનાથી મોત થતા હોવાની લોકોમાં શંકા વધુ પ્રબળ બની છે. આ અંગે વાત કરીએ તો કચ્છની કુલ 21 લાખ આસપાસ જેટલી વસ્તી છે. આડા દિવસોમાં રોજે રોજ 50 આસપાસ મોત થતા હોય છે, પરંતુ કોરોનાની બીજી લહેર બાદ એટલે કે છેલ્લા એકાદ પખવાડિયાથી મૃત્યુનો દર વધીને 100 આસપાસ પહોંચી જતા લોકોમાં શંકા ઉપજી છે કે આ બધા મોત કોરોનાથી જ થાય છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી 5-7ના મોતના બનાવો રેકર્ડ પર દેખાડાય છે, જ્યારે વાસ્તવમાં ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં 15 જેટલા દર્દીઓના સરેરાશ મોત થતા હોવાનું ચર્ચાય છે. આ ઉપરાંત તાલુકા મથકે પણ મોત થતા હશે. એટલે કોરોનાથી ખરેખર કેટલા મોત થાય છે તેની સાચી વિગતો બહાર લાવવી મુશ્કેલ છે. તો બીજી તરફ ભુજના ખારી નદીમાં રોજના 20-એક વ્યક્તિઓના અગ્નિ સંસ્કાર કરાતી હોવાની પણ વાત છે. તેવામાં આ પણ હકીકત સાચી છે કે કચ્છમાં પ્રતિદિન સરેરાશ 100થી વધુના મોત થઈ રહ્યા છે. અકસ્માત, અપમૃત્યુ અને કોરોનાના કારણે આ મોત થાય છે, પરંતુ જે રીતે છેલ્લા એક પખવાડિયાથી જે મૃત્યુદર વધ્યો છે તે જોતા કોરોનાથી મોત થતા હોવાની બાબતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. તમામ તાલુકા મથક, જિલ્લા મથકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી કેટલા દર્દીઓના મોત થાય છે તેની સાચી હકીકત બતાવાય તો કચ્છના મૃત્યુદરની વિગતો બહાર આવે.
જો કે રાજ્ય અને કચ્છના વહીવટી તંત્ર માટે આ શરમજનક હોઈ શકે એટલે રેકર્ડ પર સાચી વાસ્તવિકતા દેખાડાતી નથી અને જો કે મોત પર પણ ઢાંક પીછોડો કરવામાં આવે છે. કચ્છમાં કોરોનાથી ખરેખર કેટલા મોત થાય છે આ સવાલનો સાચો જવાબ મળવો ઘણો જ મુશ્કેલ ભર્યો છે. આજી કે જનરલ હોસ્પિટલ છે ત્યાં કને ચાર ડેડ બોડી ગાયબ છે, કોઈને પણ હજી ખબર નથી. અહીંયા કને કે ડેડ બોડી ગાયબ છે તે છતાં વિચાર કરો, સ્ટાફ એનો ગોતે છે તે છતાં કોઈને મળતું નથી. પાંચ ફેમિલીની ડેડ બોડી છે, ગાયબ છે. અડધો કલાક પહેલાં કીધું કે એને પેશન્ટ ઓકે છે, હજી સુધી કલાક પછી આવી ગઈ તો ડેડ બોડી મળતી નથી. આ ભુજની હોસ્પિટલ છે, જનરલ હોસ્પિટલ છે અને અહીંયા કોઈને ખબર નથી કોણ ડૉક્ટર છે કોણ સ્ટાફ છે. આ બધું અહીંયા કને છે હરિયા. ભુજની જનરલ હોસ્પિટલ છે, એમાં આવી સર્વિસ છે, એકદમ ઝીરો થી ઝીરો સર્વિસ છે. અહીંયા નથી કોઈ પેશન્ટ થી વાત કરવા દેતા, નથી કોઈને બતાવતા, નથી કઈ કરતા, ખાવા પીવાનું કઈ નથી હોતું. અને અહીંયા કને એક પેશન્ટ અહીંયા કને આવે છે ને દિલ્હીની ડેડ બોડી બબે જાય છે. એક પેશન્ટ આવે ને ડેડ બોડી બબે જાય છે. અહીંયા કને એવી પોઝિશન છે અહીંયા ની. જનરલ હોસ્પિટલ ભુજની છે હોસ્પિટલ, એમાં આવી સર્વિસ છે. હોસ્પિટલ ભુજ સ્વામી ઘર પાસે લિખાતા ને આપને ઉસકી ડેડ બોડી કાં ડેડ નહીં હોતો છે, દેખાઓ હમકો જિંદા નહીં દેખાઓ. નહીં આપ નહીં ઉસકો ક્યું પૂછું, રજિસ્ટર આપ કરતા આપ આપ ક્યાં બોલ રહે થે? યહાં કા મેન્ટેન મેં કરતા હોતે, મેન્ટેન આપને યહાં પે કરતા હો? કોણ કરતા હૈ મેન્ટેન? યહાં કા મેન્ટેન કોણ કરતા હૈ? યહાં કા મેન્ટેન કોણ કરતા હૈ? સ્ટાફ લોગ કરેગા? નહીં સ્ટાફ કી બાત છોડ દો, યહાં પે આપ સબ મેન્ટેન કરતે થે ને? યહાં પે આયા પેશન્ટ કે જીતના ગયા કહાં પે ગયા? વો ઓન્લી ફોર એન્ટ્રી હોતા હૈ બસ. એન્ટ્રી ગયા તો પણ આપ ક્યાં પેશન્ટ કહાં હૈ પે? પેશન્ટ કહાં પે? વો તો ઉનકો પૂછો ના. કિસકો પૂછું? ચલો કિસકો પૂછું? ચલો કિસકા સે કોને કોને બતાઓ? પૂછ ના પૂછો તો કોને કોને? ચલો યહાં પે આવો. અરે સવારે મારા પડે હોય ઝઘડા કરો તો આના ઉપર કિસકો કાલે વાતો મે કીજો બાતે હો વાતે બના સે નહી હોતા હે કુછ કરો બતાઓ. અરે કોને ગોડી કહાં પે બોલો પૂછે કિસકોડી વાલા કે સાહેબ ખબર નથી ડાઉ ડોક્ટર સાહેબ કોણ છે ઈ અમને ખબર નથી. યાના ડોક્ટર કોણ છે કોઈને ખબર નથી. એમ એ અંદર આવા નથી. અરે મે 4 કલાક સુધી કીધું આ ભાઈ ને ઉપર આજે બપોરના મને 2-3 વાગે અમારા સમાજની બહેનોના ફોન આવ્યા, મહિલા મંડળના, અને ભાઈનો એક ફોન આવ્યો કે માવજીભાઈ અમે જીકે જનરલની અંદર કોરોનામાં અમારા ગણપાધરના સાવિત્રીબેન કરીને નામ હતો, સરસ્વતીબેન કરીને નામ હતો, એ દાખલ હતા અને એનો 10 વાગ્યાની આજુબાજુ મૃત્યુ થઈ ગયો હતો. તે આ લોકો એનો કહેવાનો એમ થતો હતો કે મૃત્યુની લાશોમાં કાંઈ ખ્યાલ નથી આ લોકોને પડી, એટલે એ લોકો કે મૃત્યુની લાશ નથી. એટલે એને છેલ્લે મને 3 વાગે ફોન કર્યો મને કે માવજીભાઈ આ રીતે થઈને અમને કોઈ આ રીતે
કેમ જવાબ મળતો નથી અને એની જગ્યાએ બીજા પણ એને કહેવાનો એવો થયો કે પાંચ સાત બીજી લાશો પણ આખી હોત અને આ રીતે એટલે મને કે આમાં માવજીભાઈ હવે તમે અમને મદદરૂપ થાઓ એટલે હું સાડા તને ઘરેથી ગયો અને ઘરેથી જઈને જોયો તો એ બેનો બીજા રોતી હતી બારે બેસી વસ્તુ એટલે હું જઈને ત્યાં આપણા હિરાણી સાહેબ ડૉક્ટરને ત્યાં મળવા ગયો પણ ત્યાં હતા નહીં ભાઈ એને ફોન મારી પાસે નંબર હતા ફોન કર્યો તો મને કે માવજીભાઈ હું એમની તૈયારી કરાવી દઉં છું ગોતાવી અને હમણાં એનો ઓલો કરી રાખો અને પાર્સલ ઓલો કરાવી પેકિંગ કરાવી અને હું આપું ને મેં કીધું તો પછી એમ્બ્યુલન્સ મેં કીધું સાહેબ એમ્બ્યુલન્સ તો મને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાવી લેજો પણ એમને કરાવી આપી દો કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા હા એટલે મારે એક જ મેં જોયો આની અંદર કે એક મૃત્યુ થઈ જાય છે જેનો મરણ થઈ જાય છે પછી એને લાશને પાંચ કલાક કે વેટિંગમાં સાત કલાક રાખવાની જરૂર ન હોય એને તરત જ નિર્ણય લઈ અને એના સગા સંબંધીને કલાકની અંદર સોંપો પાછળ એના સગા સંબંધી જે કાંઈ હોય એના પાછળ ઘરે હોય ઘરવાળા થતા હોય બીજા સગા હોય કે આવશે એટલે અમે એને કુટુંબના હોય ભલે અત્યારે આના કારણે ઓછા જણા હોય પણ એ અંદરથી એને બધેને હોય કે હજી અમને ક્યારે જનરલમાંથી આવશે ક્યારે પણ મારે એ જ ડૉક્ટર સાહેબને હિરાણી સાહેબને એ જ કીધું અને હું આમને પણ કહીશ ઉપર કે જે કાંઈ આપણા ધારાસભ્યશ્રીને નિમાબેનને અને આપણા મંત્રી રાજ્યમંત્રી અને વિનોદભાઈ ચાવડા સાંસદશ્રી અને એને પણ મારે રજૂઆત કરવી છે કે આ એક નવો જોઈએ કે મૃત્યુ પામ્યા ખ્યાલ જ છે કે આને પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી રહેતી કોરોના વાળા દર્દીને કોઈ પોસ્ટમોર્ટમ આવતો નથી આનામાં પછી એને તાત્કાલિક એને પાવું કરી અને એને સગાસર સોંપી દો એટલે આમાં અલગ અલગ વિધિ હોય કોઈની દફન વિધિ હોય કોઈ અમારી સમાધિ વિધિ હોય અને કોઈના શમશાનમાં તો શમશાનની અંદર લઈ જતા આ જતા એમાં બે ચાર કલાક નીકળી જાય તો શા માટે પાંચ પાંચ આઠ આઠ કલાક લાશને ઓલા વેટિંગમાં રાખે હું આ લાઈનોમાં હું અંદર ઠેઠ વેટ અંદર સુધી ગયો હતો એના રૂમ લા જ્યાં છે માથે જ્યાં ડેડબોડી માથે ડેડબોડી મને કે આ તમારી ડેડબોડી જોઈ લો એટલે મેં કીધું ભાઈ મેં ડેડબોડીની એના વરી સગાને ભાઈને મેં તું ભાઈ અંદર આવ અને તું આ ડેડબોડી જો તમારી છે કે નહીં એક એટલો છે કે ડેડબોડીનો મોઢો ખુલ્લો રાખે છે કે મોઢો જોઈ શકે અને ડેડબોડીની જે ભૂલું થતી હતી મોઢો ખુલ્લો રાખી સગા સંબંધીને એકદમ ક્લિયર કરી એની સહી લઈ કે ડેડબોડીનો જે ઓલો થાય છે કે સંદલ બદલ થઈ જાય છે એ ન થાય એના માટે કે જે રણગતિ ન થાય અને પ્રશાસન પણ આમાં સારી કામગીરી છે કે હું જોતો તો તરત જ એને જે કાંઈ દર્દી આવતા હતા કોરોનાના એને એક લઈ ગયા હતા ટેચર ઉપર ખણી ગયા પાછા લાશ તરત ચડાવતા હતા એની અંદર પ્રશાસન પોતો જે સ્ટાફ છે ફૂલ કામગીરીમાં સ્ટાફ છે ચોવીસ કલાક જોઈએ તો પણ આમાં જે કાંઈ છે એ નવી જોઈએ તાત્કાલિક ડેડબોડીનો એને સગાઉને સોંપી અને એના જે કહો એને સગા સમય બેને બોલાવીને સોંપી અને તાત્કાલિક કલાકની અંદર નિર્ણય લઈ ડેડબોડીનો એને સોપરત કરવી જોઈએ આ ખાસ મારે પ્રશાસન પાસે રજૂઆત કરવાની છે. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીની એકમાત્ર સીબીએસઈ એફિલિયેટેડ સ્કૂલ જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ શિક્ષણ પદ્ધતિ જેમ કે સ્માર્ટ બોર્ડ લેંગ્વેજ લેબ કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ ઇન્ડોર સ્પોર્ટ્સ રૂમ તેમજ લાઇબ્રેરીનો સમાવેશ કરેલ છે. રમતગમતના ક્ષેત્ર તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે વિશાળ પર્યાવરણ સંતુલિત વાતાવરણ સાથે મોટું મેદાન તેમજ ઓડિટોરિયમનો વિશાળ પ્લેટફોર્મ જેના ઉપર બાળક પોતાના અંદરના કલાકારને સંપૂર્ણ વિકસાવી શકે. કોરોના કાળમાં આપેલ ઓનલાઈન ટીચિંગ સુવિધા અને ફેસ ટુ ફેસ ઓનલાઈન લર્નિંગ ઉપર સંપૂર્ણ ધ્યાન તેમજ શાળાઓ શરૂ થયા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને ટેમ્પરેચર માપણી સાથે સેનિટાઈઝર સુધીની સંપૂર્ણ જરૂરિયાત સરકારશ્રીના માર્ગદર્શન અંતર્ગત શાળા દ્વારા જવાબદારીપૂર્વક નિભાવવામાં આવે છે. એડમિશન ઓપન નર્સરીથી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ 1 એપ્રિલ 2021 ધોરણ 11 જીએચએસઈબી બોર્ડ 1 એપ્રિલ 2021. વધુ વિગત માટે એકવાર અવશ્ય શાળાની રૂબરૂ મુલાકાત લો અને વહેલામાં વહેલી તકે માંડવીની શ્રેષ્ઠ શાળામાં એડમિશન સીટ રિઝર્વ કરાવો. કોન્ટેક્ટ નંબર 9537816005 9537816003. મહામારીથી બચવું આસાન છે તેના ભયથી બચવું મુશ્કેલ. ડર સૌથી ખતરનાક વાયરસ. કોરોના મહામારી વિશ્વ સ્તરે ફેલાઈ છે. 1970ના દાયકામાં હેઝા નામની મહામારી વિશ્વભરમાં ફેલાઈ હતી. આ સમયે અમેરિકામાં ઓશો રજનીશ સાથે વાર્તાલાપ થયો હતો. મહામારી અંગે ઓશોએ સમજાવ્યું હતું તે કોરોના સમયે પ્રાસંગિક લાગે છે.
ઓશોને કોઈએ પૂછ્યું હતું કે આ મહામારીથી કઈ રીતે બચી શકાય. ઓશોએ જવાબમાં કહ્યું હતું કે આ પ્રશ્ન ખોટી રીતે પૂછો છો. પ્રશ્ન એવો હોવો જોઈએ કે મહામારી અંગે મારા મનમાં ડર છે, તેનાથી કઈ રીતે બચી શકાય. ઓશોએ આગળ જણાવ્યું હતું કે મહામારીથી બચવું આસાન છે, પરંતુ તેના ડરથી બચવું મુશ્કેલ છે. મહામારી કરતાં તેના ડરથી વધારે લોકો જીવ ગુમાવે છે. ડરથી વધારે ખતરનાક વાયરસ અન્ય કોઈ હોઈ શકે નહીં. જો કે મહામારી વખતે ભયાવહ માહોલ દેખાય છે, તેને વાયરસ સાથે કંઈ લેવા દેવા નથી. વધારે લોકો ડરથી મૃત્યુ પામે છે. જો કે આવનારા વર્ષોમાં યુદ્ધ તોપોથી નહીં, જૈવિક હથિયારોથી લડાશે. ફરીથી કહું છું કે આવી સમસ્યા મૂર્ખો માટે ડર સાબિત થાય છે, વિદ્વાનો માટે અવસર બને છે. મહામારીમાં ઘેર બેસો, વ્યાયામ કરો, યોગ કરો, પુસ્તક વાંચો, તેમજ ચહેરા પર બાળકો જેવી તાજગી લાવો. ભય અને ભીડનું મનોવિજ્ઞાન બધાને સમજમાં નથી આવતું. સામાન્ય રીતે દરેક માણસ ડરમાં જ રસ લે છે. ડરવાની મજા ન આવતી હોત તો ભૂતડાની પિક્ચરો શા માટે જુએ છે? અખબારો અને ટીવીના માધ્યમથી ભીડને પાગલપણ વેચવામાં આવે છે. આપ મહામારીથી ડરવા લાગો તો આપ પણ ભીડનો હિસ્સો જ છો. ઓશો આગળ કહે છે કે ન્યૂઝ જોવા તેમજ વાંચવાનું બંધ કરો, તથા એવું કંઈ જ ન જાણો જેનાથી તમારી અંદર ડર જાગે. મહામારી અંગે વાત કરવાનું પણ બંધ કરી દો. જો કે ડર પણ એક પ્રકારનું આત્મસંમોહન જ છે. એક પ્રકારનો વિચાર વારંવાર થોપે રાખવાથી શરીરની અંદર રાસાયણિક પરિવર્તન થાય છે. આ રાસાયણિક બદલાવ એટલો જોખમી હોય છે કે જીવ પણ લઈ શકે છે. મહામારી સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે. અન્ય વિષયો પર ધ્યાન આપો. ધ્યાન સાધવાથી સાધકની ચારે બાજુ સુરક્ષિત ઓરાનું નિર્માણ થાય છે, જેનાથી નકારાત્મક ઉર્જા સાધકની અંદર પ્રવેશી શકતી નથી. ધ્યાનની નાવમાં બેસીને ઝંઝાવાતથી બચી શકાય છે. શાસ્ત્રોનું અધ્યયન કરો, આહાર પર વિશેષ ધ્યાન આપો, જલ શુદ્ધ પીઓ, સાધુની સંગત કરો, વિદ્વાનો પાસેથી શીખો, સાધના કરો. છેલ્લી વાત, ધૈર્ય રાખો, ઝડપથી બધું બદલી જશે. જ્યાં સુધી મોત ન આવી જાય ત્યાં સુધી ડરવાની જરૂર નથી. ડર એક પ્રકારની મૂઢતા છે. વિદ્વાનોમાંથી પ્રેરણા લઈને જીવો. ટોળા જીવે છે તેમ જીવવામાં કોઈ મજા નથી. સર્વિસ આપના શુભ પ્રસંગે સ્વાદિષ્ટ રસોઈ માટે મળો. ગુજરાતી, જૈન, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને રાજસ્થાની. સ્થળ બારોઈ રોડ, મુંદ્રા. અમારી અન્ય બ્રાન્ચ પ્લોટ નંબર 167, 2B, આદિપુર, કચ્છ. સંપર્ક રાજભા ગઢવી. શ્રી રવરાય મંડપ ડેકોરેશન, ગેટ સ્ટેજ બુફે કાઉન્ટર, કાર્પેટ, રિસેપ્શન સેટ, VIP ટ્રક્સ મંડપ, VIP ડોમ મંડપ, ગાદલા સેટ, ખુરશી ટેબલ, VIP સોફા. સ્થળ પ્લોટ નંબર 167, વોર્ડ 2B, જનતા કોલોનીની સામે, આદિપુર, કચ્છ. કોરોનાની મહામારીમાં કચ્છ માંડવી તાલુકાના બિદડા ગામના સ્થાનિક તબીબના શબ્દોમાં સાંભળીએ અને અચૂક પાલન કરીએ. શું કરી છે અપીલ તે જાણીએ. નમસ્કાર, હું ડૉક્ટર મયુર મોતા. કચ્છ બિદડા ખાતે છેલ્લા 40 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કહી હતું દવાખાને મેં, અને હેવરમાં કે અજી પરિસ્થિતિ લોકો આવે ત્યાં કે ખ્યાલ ઊંધો કે કોરોના રોગ જી પરિસ્થિતિ હેવર બહુ જ ખરાબ હે. છેલ્લા બહુ વર્ષથી કોરોના આવે છેલ્લે લોકો દેવરે વો શરૂઆત મેં હવે હનવરે વો એ કોરોના જો પહેલો વેવ હો પૂછે માગે બત્રે મહિના ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મેં કેસ ઓછા હોય અને પાછો માર્ચ જે પૂઠિયા માર્ચ એન્ડ પૂઠિયા પે કેસ બધા વ્યા અને હવે સેકન્ડ વેવ આખે ભારત મેં સેકન્ડ વેવ ચાલુ હોય અને એમને કચ્છમાં પણ સેકન્ડ વેવ જો પ્રમાણ બહુ જ હે. કોરોના કેસ બહુ વધે જાય એના કેસ એના વેવ મેં અને એ જો કો વેવ હોય એ બહુ જ ચેપી હે. ઘરમાં એક જણે કે થયે તો એ કચ્છ મળે જણે કે ઘરમાં ચેપ દે તો અને મળે જો ભોગ બને તા અને બી જો વડીલ રહેતા ક્યારેક તો વડીલ કે તકલીફ બોરી થયાથી ફેક્સેજી ફેક્સે સુધી પૂછે મને અને કોઈ સ્વાસ્થ્ય તકલીફ છે ઓપ્શન ઘટે મને અર્જન્ટ દાખલ કરવું ભપે અને પૂછીએ કોમ્પ્લિકેશન વધે અને એમને ક્યારેક કમનસીબે મરણ પણ થઈએ એ પંજાબને માથે લોકો હોય એની એ જોખમ બહુ હોય નથી કે બી જોખમ હોય તો તે નોર્મલ પત્રની મેં કોરોના થઈને સારું થતો અને એની કે બહુ અસર નહોતો
પણ ધ્યાને હેવર કરવા કે એ પહેલા વાળા જી નહીં કે પણ સોશિયલ ડિસ્ટન્સ પહેલાં લોકો પહેલે બેન રહેતા હોય 6 ફૂટ જો તો 2 મીટર જો કે 2 ગજ જો એ હવે હેન્ડ વેવ મેં એડો નહીં કારણ કે હેન્ડ વેવ જો જો વાયરસ હોય એ મ્યુટન્ટ વાયરસ આખો બદલાયેલો વાયરસ હોય આ જ છે કોરોના જો વાયરસ પણ અલગ હે જો મતલબ કરો કે થોડો બદલાયેલો સ્વરૂપે એ હવામાં બહુ ફેલાય છે કોરોના જો દર્દી ખાલી કરે ખીલે એ પણ કરે તો એ રીતે જંતુ હવામાં ઉડે થાય એટલે હવામાં ઉડે એટલે લંબે સુધી ઉડી શકે અને લંબે સુધી ઉડીને ખચમણી કે ઢેકડી સાથે ચેક લગાવી શકે થોડો જણો એટલે બાકી એમકે પછી લાગે એવો જ રસ્તો હોય માસ્ક જો રસ્તો હોય માસ્ક પહેર્યો તો અહીં બચો એટલે માસ્ક બી લાખ સુધી ખપે અને કારણ કે જોકો જંતુ કોરોના દાખલ થઈ જાય નાકમાં દાખલ થઈ જાય અને કોટ ફેલાઈ જતા ફેફસે સુધી ઉડી જતા એટલે આખે માસ્ક બહુ જરૂરી છે હંમેશા બહાર નીકળો ઘરથી એટલે આખે માસ્ક પહેરે અને એન સિવાય બીજો રસ્તો આય કે હવે કેસ અથવા વધે નહીં એટલે હવે દવા દારૂ જો ઓક્સિજન કોઈ બેડ જી જો દાખલ થઈ જાય જો પથારીની ઊંઝી એટલી શોર્ટેજ થઈ પડી જાય કે મળે ને થાય જરૂર વેન્ટર થવાનું એટલે આખી જો સિસ્ટમ હોય જો પાંચો જો જો માળખો હોય જો હેલ્થ માળખો તબિયત જો આરોગ્ય માળખો નપટ એવર તૂટી ગયો હોય એટલે અને ઇનકે બચેલા કરે આપણો રસ્તો હોય કે લોકડાઉન હોય લોકડાઉન બી આખે દેશ દેશમાં લોકડાઉન થયું તો ત્યાં ઝપાટો ફરક પડતો એમ કે 15 થી 20 દિન લોકડાઉન થતો બરાબર અને એ અંશીય બીજો રસ્તો હોય કે વેક્સિનેશન જો રસીકરણ જો માગે રસી જો પણ ચાલુ કરી 16 જાન્યુઆરી જો સ્ટાર્ટ થઈ જાય રસીકરણ જો પ્રોગ્રામ આખે આખે ભારતમાં એ રસીકરણ જો સારી રીતે થઈ શકે અને ગચમળે કે રસી મળતી રહેશે તો બી એ કોરોના અટકી શકે એટલે બહુ રસ્તા પાવા દે લોકડાઉન અને રસીકરણ આ રસીકરણ પરથી એમ થોડું વધારે ધ્યાન દઈએ તો કારણ કે લોકડાઉન તો કોઈ ગેરમાં ગચે લોકડાઉન થયો અને હવે લોકડાઉનને થોડો મુશ્કેલી વચ્ચે જો લોકડાઉન કરી દો પછી બી અંતિમ ઉપચાર આવે પણ હવે પણ વેક્સિનેશન માટે પણ ધ્યાન દઉં તો પાંચા રસી બહુ સારા કે હેકડો વરે જે જો નવો રોગ હોવો એ રોગ જે રસી મારો મણીને જ પાંચા વૈજ્ઞાનિક ભારતીય વિજ્ઞાન શોધી ગણા અને એ રસી પાંચે જો મેન્યુફેક્ચરિંગ પાંચે દેશની જ છે એટલે કોવિશિલ્ડ અને કોવેક્સિન એ કોવેક્સિન પાંચો વિધિન 12 મહિનાની અંદર જ પાંચા વૈજ્ઞાનિક શોધીને પાંચે પાંચે દેશ કે સર અર્પણ કહે એટલે એટલો સારો જોવા જાય અને જે બી પાંચી સરકાર જો હોય ભારત સરકાર એ 45 વરે માથે જો કે નહીં કે સરકારી દવાખાને ફ્રીમાં રાખે એટલે બાકી ફ્રીમાં વેક્સિન મળેતી અને હવે 1.5 વરે માથે કે બી વેક્સિન ચાલુ થઈ ગઈ પહેલી મેથી પહેલી મે 2021થી તો એમને બી ચાર્જ બહુ મામેલે હતો એવો લાગે તો એ 50 જાણે ખબર નથી પણ એ બી ચાલુ થઈ ગયો એટલે અને કિંમત પણ જો પ્રાઇવેટમાં જો વેક્સિનને એનજીની કિંમત બહુ ઓછી છે 250 રૂપિયા તો બાકી બહુ સસ્તે ભાવમાં એ રસી મળેતી ભારત સરકાર તરફથી અને એ રસી પણ બહુ અસરકારક હૈ બાકી જાન્યુઆરીથી કરીને હવે પણ નહીં રહી એપ્રિલ એન્ડ મેં અહીં પણ એપ્રિલ જે 24 તારીખ હૈ 24મી એપ્રિલ તો એટલા જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 3 મહિનામાં બાકી રસી જો પરિણામ થાય આગળ બાકી બની પહેલાં જે છાપીમાં જે રસી જે પરિણામ બહાર આવે તો ખબર પડી કે રસી 90-95% અસરકારક હૈ રસી અસરકારક એટલે કઈ રીતે કે બધો ગણેલા હોય જેજા જો બધો સરખા રસી જ્યાં ગણાય તો એમ કે એની જો એની મેં 85-90% કે કોરોના જો રોગ થયો ને કોરોના આખે એની કે થઈએ જ ના અને કદાચ સમજો 15-20% મેં જો કોરોના થયો તો એ કોરોના જ્યાં લક્ષણ બહુ હળવા આચીતા કોરોના આખે ઘરે એને ટ્રીટમેન્ટ કરે છે પણ કોરોના મટે બંધો જો રસી ગણેલી ઊંધી તો અને એ બી વખત રહીને જ પેશન્ટ કે સારો થતો એ એ એડા મળી પડે જો રસી ની પૂછે જો બી કેસ આવ્યા એમ જો બરોબર અભ્યાસ કરીને જો આંકડા આવે આબોડી પહેલાં એ બહુ જ ઉત્સાહજનક રહી એટલે આપણે બહુ જ સારો પરિણામ મળ્યો હતો એનો માં પૂરો રહીને લાભ ઉઠાયું અને રસી માટે પૂરું ધ્યાન દીવો તો પાછા મેઇન તો કરો કે મરણ સીધા બહુ અટકતા એ રસી ઘણી પૂછ્યા હોસ્પિટલમાં પણ દાખલ થઈ નોબત નથી હશે અને સમજો કે ઓક્સિજનને પણ જરૂર નથી પહેર જો કોરોના થયા તો
80 85 ટકા કે તો કી નતો કી એટલે ઈમણે ખબર આપડા બહાર આવે એને પાકે ખબર પડી તો પાકે મુકે લાગે તો એટલા કરે અમે લોક જાગૃતિ આવી કપે અને મુનિકે તૈયાર કર્યો મને તો એડો અને મળે થી મથે જોતો કે એની મુનિકે તૈયાર કરે વધુમાં વધુ સંખ્યા રસી ગને તો બહુ સારો થયો જતરા વધુમાં વધુ રસી અચિંતી બંધી થી કોરોના સામે રક્ષણ મળતો બાકી થર્ડ યુનિટ જો ચાવવા જાય કે રસીવાળા જો પેશન્ટ જો હોય રસી ગંદા પેશન્ટ જો સમાજમાં ફરતા તો કોરોના અટકે બંધો અને કોરોના મટાયેલા કરે કોરોના કે મારેલા કરે રસી હે કોરોના કે અટકાયેલા કરે લોકડાઉન હે તો ખરેખર કોરોના જો અંત અંત કરવાનું હોય તો રસીકરણ જ મેઇન ઉપચાર હે હવે જે ટાઈમ મેં અને એ પાકે તો પાંચી દેશી ગાલ પણ કહ્યું હતા ખબર જો બહાર આવે એ આંકડા જો વિદેશ છે જો સમજો ને છેલ્લા પાકરતા બી ડેડ બો મળ્યા પહેલાં જો રસી ચાલુ ક્યાં જો દેશ મેં બ્રિટન ઇઝરાયલ અમેરિકા ફ્રાન્સ જર્મની ઈમણે લોકો દેશ ચાલુ ક્યાં તો ઈમણે દેશ છે પણ આંકડા જો કહેવાય એ બહુ પ્રોત્સાહન કહે કે બ્રિટન મેં થોડા બ્રિટન યુરોપ જો ભાગ હે યુરોપ જો દેશ એનો ભાગ હે બ્રિટન મેં બી જો 3-4 મહિને પહેલાં તો ગજબ બહુ જ કે રોજા 60-70 હજાર કેસ પર રોજ થતા હોવા વસ્તી ઓછી તો પણ 3 મહિને કેસ થતા હોવા અને મરણ પણ 1500-2000-2500 મરણ પર લઈ જવા પછી બધી પહેલાં તો આંકડા આવે એમને ચેતા કે અસાવને આને કેસ બહુ ઓછા રહે આખી ડીમે 500-600 મર્ડ કેસ હતા 60-70 ઇમેજન સીધા 500-600 હતા અને મરણ તો 1500 હતો એ બ્રિટનની વાત કરીએ ઇઝરાયલથી પણ જો વાત કરીએ ઇઝરાયલ તો ઇઝરાયલમાં પણ 85-60% વસ્તી કે એ લોકો વેક્સિનેશન દેને એની કે વેક્સિનેશન જો લાભ દેનાયા તો મને વેક્સિનેશન ગણે ગણાયા વેક્સિન ગણે ગણાયા લગભગ સમજ 85-60% જ વસ્તી એ ગણે પોઠિયા બધા કોરોના નપટ ઘટે હોય બધા માન સમજો કે 100-200 કેસ મળે છે આખી ડીમાં અને મરણતા કેટલો ટાઈમથી થયો જ નહીં આપણા દેશમાં ઇઝરાયલમાં અને એટલો સારો હોય કે ઇઝરાયલ ગવર્મેન્ટ 5000 કરોડ સુધી અજામા કે પહેલાં સ્રોતમાં હું ગાલ કહ્યું કે માસ્ક જો હોય એ જ પાંચી પાકે ટુર્નામેન્ટ બચે તો માસ્ક પહેર્યો મળી પહેર્યો તો બહાર નીકળો કે ઘરમાં જો ધરતી કોઈ વહેતો માસ્ક પહેર્યો તો કદી બી કોઈ ખરીદી લે કરે માસ્ક પહેર્યો આમ માસ્ક પહેર્યો પહેર્યો આમ ચાતો પણ પોતે હણે બધી જ પહેલાં જો ઇઝરાયલમાં ઊંધો થયો હોય એ જ્યાં હણે માસ્ક કઢાવ્યો હોય અને માસ્ક એનું છોટો અને કારણ કે પાન બીમારી મેં એનું છોટાઈ નહીં એ મળે છોટા કેળ કોઈ મેં એનું છોટાઈ ઇઝરાયલ મળે બ્રિટન મેં જર્મની ફાન તો એ લોકો વેક્સિનેશન જો પ્રોગ્રામ થયો રસીકરણ જો પ્રોગ્રામ થયો જે વધુ ને વધુ પૈસા જો લાભ ઘેણા જો પોતે દેશવાસી એટલે જ ઘટ્યો તો પાકે એની મળી જો જો અનુભવ જો દેશોથી એમનો પૂરો પાકે ફાયદો બને જો અને અનુભવ લો અને એ અનુભવ કે પણ પાંચે દેશને પણ ઉતાર્યું તો પાકે મળે ખાણે મોકલાવે તો રસીકરણ જો તૈયાર થયે ને તો બહુ જ જો કોરોના જો અંત બહુ નજીક જીવન દો અને થોડો વખત બી 5-40-50% પણ પોપ્યુલેશન કે વસ્તી કે રસી મળે બંધી તો કોરોના કે વને છૂટકો તો મણી કે હું અતિથી આ કે ખાસ રસીકરણ ડેરાયેલા કરે ખાસ આવું આ કે આગ્રહ કહ્યા તો જય હિન્દ જય ભારત શાંતિવન બંગલોઝ હેમ બંગલોઝ દ્વારા આયોજિત શાંતિવન બંગલોઝ નવા જ એલિવેશન સાથે સારી ગુણવત્તાના બંગલોઝ અને તે પણ આપના બજેટ અનુસાર 78 વારના પ્લોટમાં 2 BHK માત્ર રૂપિયા 14 લાખમાં 100 વારના પ્લોટમાં 2 BHK માત્ર રૂપિયા 16,50,000માં આજે જ બુક કરાવો આકર્ષક મેઇન ગેટ મંદિર સાર્વજનિક પ્લોટ બાળકો માટે પ્લે એરિયા ક્લબ હાઉસ સીસી રોડ ગટર પાણીની સુવિધા સાથેના નયનરમ્ય વાતાવરણમાં બાઉન્ડ્રી પેક ટાઉનશીપ એટલે શાંતિવન બંગલોઝ તો રાહસેને જુઓ છો આજે જ સંપર્ક કરો સાઇટ વિઝિટ કરો અને બનો આપના સપનાના બંગલોના માલિક સ્થળ શાંતિવન બંગલોઝ કેસરબાગ રોડ વિસ્તાર માધાપર ભુજ કચ્છ સંપર્ક અલ્પેશ ગોસ્વામી 9099490538
दर्शक मित्रों, कच्छियत टीवी समाचार में आपनु हार्दिक स्वागत छे। आपनी साथे हूँ छु दीप्ति दोषी। तो जोईए आजना कच्छ गुजरात ना समाचार। कोरोनानी महामारी थी बचवा, कोविडनी रसी लेवी, घरे रहेवू, धार्मिक प्रसंगों टाळवा, उपरांत में शू कह्यु छे, जुओ अखिल कच्छ चारण समाजना प्रमुखे। जय माताजी। मुझे वडीले के, मुझे माए बहने के, युवान दोस्त मणि के, जय माताजी। हेवर जी, ये भयंकर महामारी से अई मड़े परिचित आयो, पर समाज के एकड़ी विनंती है, समाज ला एकड़ो संदेशो है कि हेवर जी हेड़ी खराब परिस्थिति है, जिते रोज माड़ू टपो टप मरी रहा है, तेर पामड़े ही नेर वजो तो कोई कें के मदद कर सकूँ अड़ी परिस्थिति ना ही। पर मदद एतरी थी कि पाँ पाँजे घर में रहूँ, बाहर न निकरूँ, बिन जरूरी केदा पण अचवंज टारियूँ। इन थी विशेष अज मुके खास विनती एतरे ये कहनी है कि लगन गाड़ो अचे तो गच मड़े समाज में विया आई तो मेहरबानी करें सरकार जा धारा धोरण नियम आई इन मुजब विया करो, टारे सकदा हो तो टारियो, पर विया में बिल्कुल सगे में नजीक जो नजो नजीक जो सगो वे तेंके पण बोलाए जो टारियो, कोई डोख न रखदो अने आके पण डोख न रखियो खपे कि असांजे प्रसंगे कोरोना कोला ना आया, पण जीरा हुंदासीं तो घणे मणे सुख जे प्रसंगे में पा बेरा थी ने उजवींदासीं। पण हालत अड़ी है कि जिते जिते पण गच बेरा थियूं था, मेड़ा करियूं था, कथाऊं करियूं था, लगन जा प्रसंग करियूं था, अने जिते पण मेड़ावड़ा थी था इते ही रोग वधारे प्रसरे तो समाज बोरी तकेदारी रखे। असी घणे मणे प्रसंगे में वञूं था तो पामे मास्क पहरे जो पण रिवाज ओछो आहे, हथ धोते जो रिवाज ओछो आहे, अने जो को हिन रोग के अटकायला करे महत्व जो चीजों आई कई मौत है ता मास्क बद्धी ने ज रखो, मास्क हवर की मोंगा ना आई अने जिंदगी नो मोंगी तो कुछ चीज ना आई, तो मौत बने त्या सुधी मौत बद्धी ने रखो, हथ धुओ। अड़ा तो मेरे सूचना टीवी ते ने उन्नी ते अचे ता पप्पा घणे मणे मानींदा नता हो के अड़ो तकड़ो वे, अरे मणे बनाए जी करी ता अड़ी गालियों आई अने इन वास्तविकता के पास नेरियूँ ता अज हॉस्पिटल में किते सगवड़ ना आई। पाँजी रतड़ी जी छुकरी भी त्रे डी थे बेचारा वेंटिलेटर ला करे दौड़ा दौड़ क्या, असी मेहनत क्या सी, पण किते पण वेंटिलेटर न मिलो अने रात जो ये छुकरी जो मृत्यु थी वो। अड़ा तक गचमड़े प्रसंग पाँजे समाज में एतरे नंढे समाज में बने था, आई उते हॉस्पिटल में नेरो था, सगवड़ कोई सगवड़ ना आई, केतरो लहनो लगे थियूं, पाँजो कोई सगो नजीक जो हलो वे उनजे पाण अंतिम वक्त वे पा हाजिर नता रही सकूँ, अड़ी परिस्थिति है। तेर समाज के विनती है कि हेवर घर सीवाय अने पाँजे समाज में तो वाड़ी ते ने घर पर रहना भी जो पा सावचेती रखो तो रोग पाँ उडो पण ना अचे, तो मेहरबानी करे बाहर वो तो जो वजणो खपे से पण खास संजोग सीवाय बाहर न वजणो, अने अचो तो हथ धोते जो, मोते बधे जो, मिले इले मिले जो ओछो, ये मणेता चुस्तपणे आलपा पालन करियूं अने विया प्रसंग कथाओं विया मणे मेड़ावड़ा 100% टारियूं, इन टारींदासीं तो पाण पांजे सगे जा पांजा स्नेही जा इन जा पाण दुश्मन आहियूं, तो मेहरबानी करे ने सरकार जी जितरियूं पण सूचनाओं वई मिणी जो पाण चुस्तपणे पालन करियूं, घर न छडियूं, विया प्रसंग बने तो टारियूं, अने सरकार जी पण मनाई है के कोई अड़ो दुखद प्रसंग बने तो उते पण टेलीफोन से कहीं धीरज जो धीरप डेने जी दियो केंजी घरे अचवंज करे जो निपट टारियो, कारण के एवर हाणे केंजी घरे वेना ही तो उनके पाण ना आणदासीं अने पाके पण इनमें तकलीफ पवंदी। बई गाल आहे जेको पण रसी सरकार जी जेको आहे जेको रसीकरण आहे ई हिकड़ो जबरो उपाय आहे, सॼी दुनिया में ख़बर पई त हेवर जेको 45 वारे मथे जी जेको रसी जो आहे तमाम ॼणा घर जा जेको पोइ 45 वारे जा मथे आई तमामु रसी ॾेरायो, पाछो थोरे ॾींहं में अहिड़ो वरे मथे जे युवाने लाइ करे अचे थो, युवाने खे पण विनती करियां थो कि आई हिकिड़ा कैम्प रखो गामो गाम
અને પાંજે ગામજાનું કોઈપણ રસી વગર જો નવે એડો કર્યો ગામે કે ઘણે ગામે મેં પાછા સંક્રમણ થયા અહીં તો પાછું સમાજવાડી અહીં ઉતે અલગ વ્યવસ્થાઓ કર્યો ગામે કોઈ માસ્ક વગર ન ફરે તેના કરે જી શહેરવાળા કે તી કર્યો ગામે કોઈ બહાર જો માળું ના છે ગામે સંક્રમણ ન વધે તેના કરે યુવાન ટીમ બનાવ્યો દરેક ગામ પ્રિપેરની જવાબદારી કરે અને યુવાન જોઈને મેં આગળ ચિંતા તો સમાજ અને રાષ્ટ્રની વધુમાં વધુ સેવાએ અને ખાસ કરીને હવર એ રોગ યુવાને કે વધારેમાં વધારે ઝપટમાં ગણે તો યુવાન તા ઘરજા મૂળ આધાર વહેતા અને એની કે જ એથી છે તો સજો કુટુંબ પાયમાલથી એડી પરિસ્થિતિ હે તો યુવાન ભાઈ કે વિનંતી હે કે બિનજરૂરી કેડા પર ફરજા ન ગામજી સેવા કર્યો અને દરેક ગામ પેટ એટલો સંગઠિત બનીને હિંસામો લડદો પાંજે ગામ કોરોના મુક્ત ગામ એની રીતે સૌ પણ એકડી પહેલ કંદાસી એ જ રાષ્ટ્રીય અને સમાજની વડી સેવાએ તો ખાસ વિનંતી આય કે મળે પ્રસંગ ટાર્યો બહાર નીકળે જો ટાર્યો અને ખાસ રસી ખાસ ગણો અને ક્યાં ક્યાં થયો હોય કોરોના તો ઉનલા કરે અલગ વ્યવસ્થા કર્યો ગામ પણ આગ્યા છે કે ઉનકે ખાસી ઉનકે વ્યવસ્થા થી એ અલગ રહી શકે એડી પાંચે દરેક ગામ મેં નેટી વડીઓ સમાજવાડી હોય નેટા વડા એડા રૂમ હોય તો ઓની મણી કે રખો તો હેન રોગલા કરે પણ જીરા ઉંદાસી તો મળે મિલદાસી ખાસા પ્રસંગ ઉજવીદાસી પણ હવે સંકટની ઘડી હે ત્યારે જોકો પણ પાંજી સેવા એટલી જ સેવા થઈ શકે કે પાણ બે કે રોગ ન ડ્યું ખોટો કંઈક આમંત્રણ દઈ અને બે કે પણ રોગીશ ન બનાવ્યું એ રાષ્ટ્રજી અને સમાજની વડે મેં વડી સેવા જય માતાજી. આહિર ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના યુવાનના સાહસને સૌએ આવકાર્યું. ઇકો ફ્રેન્ડલી વાહનો વસાવીને પર્યાવરણને બચાવીએ. અમારે ત્યાં સોલાર ઇલેક્ટ્રિક રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, સોલાર ચાર્જ અને 3 વર્ષની વોરંટીવાળી બેટરી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષા મળી રહેશે, જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 90 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 600 કિલો, 3 વર્ષની વોરંટી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટી મળી રહેશે, જેની વિશેષતા છે 800 વોલ્ટ હબ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 24 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 150 કિલો, 3 વર્ષની વોરંટી. ભુજ અંજાર ગાંધીધામ માટે ડીલરશીપ આવકાર્ય છે. ડીલરશીપ મેળવવા તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો જીવાભાઈ આહે 9629 83123, અન્ય મોબાઈલ નંબર 99 256 92 310. આ છે કચ્છની કરુણતા. કચ્છમાં વેન્ટિલેટર છતાં લાચારી અને આરોગ્ય તંત્રની બુંડી બેદરકારી. આ છે કચ્છનું બેદરકાર આરોગ્ય તંત્ર. એક બાજુ ગાંધીધામ મહિલા એમના સ્વજન માટે વેન્ટિલેટર ન મળતા આક્રંદ વ્યક્ત કરી રહી છે. હેલો, જય માતાજી. જય માતાજી. દવાખાને પાક આવી ગયા? ના ભાઈ, હું દવાખાન છી. સગવડ થઈ? જોસેફ માં બહુ ક્રિટિકલ છે એની હાલત અત્યારે. વેન્ટિલેટર ની જરૂર છે? ક્યાંય કે મળખું જ ન તેને. રો ને હિંમત રાખો તમે. સિંહ થઈ મરબેન રોવા તમારા પણ કેવી ભાઈ પપ્પા છે ને ઉતરી ગયું હાથ ને હું લગી ક્યાં જશે મમ્મી જી બિચારે એક લાખ કોઈ એમની પાસે નથી બરોબર અને એમની હજી વેન્ટિલેટર નું થયું નથી થયું અને બીજી બાજુ ભચાઉ વાગડ વેલફેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ધૂળ ખાતા નજરે ચડ્યા હતા. આ ચહેરો છે કચ્છના આરોગ્ય તંત્રનો. કોરોનાના વિકરાળ રૂપની સામે લોકો વેન્ટિલેટર માટે ઝઝૂમી રહ્યા છે. તેવામાં કચ્છનું આરોગ્ય તંત્ર કચ્છની જનતા વચ્ચે આવવાની જરૂરત સમજે તે જરૂરી બન્યું છે. ટોરીબાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ. આપણે પોઝિશન એવી રીતે ખરાબ છે. આપણે વેલ્ટિલેટર આવી ગયા ધૂળ ખાતવાનું કોઈ મિનિંગ નથી.
અંજાર સિવિલ હોસ્પિટલ તથા નાગલપર કોવિડ હોસ્પિટલની રાજ્યમંત્રી દ્વારા મુલાકાત લેવાઈ. કોરોનાની વર્તમાન સ્થિતિ અને તેના નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે આજે અંજાર સિવિલ હોસ્પિટલની તથા નાગલપર કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યમંત્રી વાસણભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આજે નવા 4 વેન્ટિલેટર ચાલુ કરી દેવામાં આવ્યા છે, તેમજ 3 દિવસ પછી બીજા નવા 5 વેન્ટિલેટર શરૂ કરવામાં આવશે. નાગલપર કોવિડ હોસ્પિટલમાં બીજા 35 બેડની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું હતું, તેમજ ઓક્સિજન લાઇન નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે નાખવા માટે જિલ્લા અધિકારીને રાજ્યમંત્રીએ સૂચના આપી હતી. આ મુલાકાતમાં રાજ્યમંત્રી વાસણભાઈ સાથે અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, આડાના પૂર્વ ચેરમેન ભરતભાઈ શાહ, પૂર્વ અંજાર નગરપતિ વસંતભાઈ કોડરાણી, અંજાર પ્રાંત અધિકારી ડૉક્ટર વિમલ જોશી, અંજાર મામલતદાર મંડોરી, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ વશિષ, પૂર્વ મેડિકલ ઓફિસર તૃપ્તિબેન, ડોક્ટર હાર્દિક ભટ્ટ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. કચ્છના નાના મોટા વેપારીઓ ફરી રાજકીય કિન્નાખોરી સાથે સકંજામાં સપડાયા છે. અંજારમાં વેપારી મંડળ એવા અંજાર ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગમાં નિર્ણય લેવાતા જનતા સ્વૈચ્છિક લોકડાઉન કરી રાજકીય પક્ષોના હાથ બન્યા છે. કોર્ટના આદેશ મુજબ હવે લોકડાઉન શક્ય ન હોય તેને ધ્યાનમાં રાખીને આ સરકાર કોરોના સંક્રમણ રોકવા માટે તદ્દન નિષ્ફળ રહી છે, ત્યારે દેશના અર્થતંત્રને તોડવાના ધ્યેયવાળી આ સરકાર સરકારી તંત્રોને બાનમાં લઈ કચ્છના ગાંધીધામ, અંજાર, ભુજ જેવા આર્થિક ક્ષેત્રોને સીધે સીધા બંધ ન કરાવી શકતા કચ્છના વેપારી મંડળના હોદ્દેદારોને ખાનગી સંપર્ક કરી આ સ્વૈચ્છિક જનતા લોકડાઉન કરવા દબાણ કર્યું હોય તેવું નાના મોટા વેપારીઓમાં રોષ ફેલાયો છે. જો કે સામાન્ય વિરોધ પણ થયો હતો, પરંતુ સરકારી તંત્રના ડરના માર્યા હામાં હા પુરાવી મજબૂર બનેલા એસોસિએશનના અમુક વેપારીઓના આર્થિક નુકસાન કરવા સ્થાનિક પક્ષ સાથે રાજકીય ધરોબો તેમજ સંબંધો ધરાવતા વેપારી મંડળોએ સહમતી આપી છે. હવે સમય બતાવશે કે આવા આર્થિક નુકસાન વેઠતા નાના મોટા વેપારીઓનું નુકસાન વેપારી મંડળ ભોગવશે કે પક્ષના નેતા. જે કંઈ હોય પરંતુ સરકારી તંત્રના દંડના ભોગ પણ વેપારીઓ જ બનશે તે વાત નકારી શકાય નહીં. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. ફતેગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા તબીબ કોરોના સામે જંગ હારી ગયા. ડોક્ટર પરેશ પટેલ ફતેગઢ PHC પર ફરજ બજાવતી વખતે કોરોના સંક્રમિત થયા છે. પછી તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા. ત્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં તેમને રાધનપુર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયત વધારે બગડતા તેમને પાટણ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કાલે 25 એપ્રિલના રોજ તેમનું દુઃખદ નિધન થયું હતું. રાપર તાલુકાના આરોગ્ય વિભાગમાં શોકની લાગણી પ્રસરી હતી. કચ્છમાં 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. તારીખ 26/4/2021 થી 30/4/2021 સુધી વરસાદની આગાહી અપાઈ છે. ખેતીના માલને ખુલ્લામાં ન રાખવા સૂચના અપાઈ છે. ડિઝાસ્ટર મામલતદાર દ્વારા આ બાબતે જુદા જુદા વિભાગોને જાણ કરવામાં આવી છે. આગાહી વચ્ચે લખપત તાલુકાના દયાપર ખાતે વરસાદી ઝાપટા પડ્યા હતા. ભુજમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાવભીની શ્રદ્ધાંજલિ, ટેલિફોનિક બેસણો. સ્વર્ગસ્થ ગોપાલભાઈ માલાભાઈ શેખવા, સ્વર્ગસ્થ તારીખ 21/4/2021. સ્વર્ગસ્થ લક્ષ્મીબેન ગોપાલભાઈ શેખવા, સ્વર્ગસ્થ તારીખ 24/4/2021. હસીની હસાવનાર, સૌને રડાવી ગયા, હમણાં આવું છું કહી પલક ઢાળી ગયા. કદી વિચારી ના શકાય એવી આપની અણધારી વિદાય અમારા સૌના કાળજા કંપાવી ગઈ. તમારો હસતો ચહેરો અમારી નજર સમક્ષ યાદ બની રહેશે. પ્રભુ તમારા દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. શોકાતુર પરિવાર, સ્વર્ગસ્થ ગોપાલભાઈ માલાભાઈ શેખવા પતિ, સ્વર્ગસ્થ વલુભાઈ માલાભાઈ શેખવા જેઠ, ગંગા સ્વરૂપ જીવાબેન વલુભાઈ શેખવા જેઠાણી, રમેશભાઈ ગોપાલભાઈ શેખવા પુત્ર કારપાલક ઇજનેર, રાજેશ ગોપાલભાઈ શેખવા પુત્ર એડવોકેટ, હર્ષાબેન તુષાર વાણિયા પુત્રી જમાઈ, મંજુલાબેન પારુલબેન પુત્રવધુ, પરિમલ આર્યન, આદિત્ય સ્મિત, ઉદિતાંશુ તેમજ ઉર્જસ્વી, પૌત્રી પૌત્રા તેમજ દોહિત્ર. ટેલિફોનિક બેસણું રમેશભાઈ. મોબાઈલ નંબર 99090-40-738. રાજેશભાઈ મોબાઈલ નંબર 99252-66-946. કોરોનાની મહામારી વચ્ચે નલિયાના વેપારીઓની માનવતા.
નલિયામાં 3 દિવસથી સતત બંધના કારણે બહારથી શાકભાજીની આવક થોડી ઓછી જણાય છે. તેમ છતાં શાકભાજીના વેપારી ભાઈઓ અગાઉ જે ભાવના હતા તે જ ભાવે શાકભાજીનું ઘરાક પાસે ભાવ લે છે. કચ્છમાં ઘણી જગ્યાએ શાકભાજી તથા નાળિયેરના ભાવ વધારે લેવામાં આવે છે, પરંતુ અબડાસા તાલુકાના નલિયામાં વ્યાજબી ભાવે શાકભાજીના વેપારીઓ ભાવ લે છે અને આ એક માનવતા કહી શકાય છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા. રાઠોડ કાંતિભાઈ માનસંગજી, શાકભાજીનો ધંધો છે. આ કોરોનાની મહામારી ચાલી રહી છે, એના હિસાબે શાકભાજી 1 ઓગસ્ટ સુધી 3 દિવસ લોકડાઉનની અસર ખોલી રાખી છે. ને જે બજારમાં ભાવ આવતો એનાથી પણ થોડોક ઘણો ઓછો લઈ છે. ભાવ વધારે કોઈ ફ્રૂટમાં નહીં કે ઓના નહીં કે લૂંટમાર કે એવું કંઈક છે નહીં. અમારો ભાવ છે રિઝનેબલ ભાવ છે, એ જ લેવો છો? એ જ ભાવ, એનાથી ઓછો ખોટો લેતા નથી ને ખોટો કાપતા નથી. અમારે ગેરાકીમાં કોઈ ગેરાકીમાં તો બહુ ઓછી છે, બહારનો માણસ આવતો નથી. બરોબર. ને ગામના માણસો છે, શાકભાજીની કોઈ આવક પહેલા કરતા ઓછી કરતા તો ઘણી ઓછી છે. પણ શું છે, ત્યાં પણ ભુજમાં લોકડાઉન છે, અછતના ભાવ ત્યાં લઈ છે. લખપત હિન્દુ યુવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માંગ કરાઈ. લખપત તાલુકાના હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ દાનુભા સોઢા દ્વારા કલેક્ટરને લેખિત પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે લખપત તાલુકાની પ્રજાને આકસ્મિક સંજોગોમાં COVID-19ની સારવાર મેળવવા માટે ભુજ સુધી 150 કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે. ત્યારે વર્માનગર ખાતે આવેલ ઉદ્યોગ ગૃહો પોતાનું દાયિત્વ નિભાવે. GMDC અને GSECL મોટા પ્રોજેક્ટ આવેલા છે, તેમજ અહીં આરોગ્ય સેવા માટે પણ મોટા સંકુલ છે અને સુવિધાઓ પણ છે. ત્યારે આ કોરોના મહામારીમાં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવે અને કોવિડના પ્રાથમિક સાધનો સાથે ચાલુ કરવામાં આવે, સાથે સાથે લખપતમાં અદાણી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ CSR અંતર્ગત વાપરવાની થતી રકમનો ઉપયોગ લખપતની પ્રજાના આરોગ્ય હેતુ કરે તેવી અપેક્ષા છે. સંબંધિત ઉદ્યોગો વર્માનગર પાંદ્રો ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરી માત્ર ઉદ્યોગકારોના કર્મચારીઓને સારવાર આપવાના નિયમોમાં છૂટછાટ આપી તમામ દર્દીઓને આવશ્યક સારવાર આપવામાં આવે તે બાબતે યોગ્ય થવા આદેશ કરાય તેવી માંગ લખપત હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી બાય હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. મારું નામ મોન્ટી ગઢવી, હિન્દુ યુવા સંગઠન લખપત. આજરોજ હિન્દુ યુવા સંગઠન લખપત દ્વારા તંત્રશ્રીને તેમજ સરકારશ્રીના પ્રતિનિધિઓ જેવા કે સાંસદશ્રી ધારાસભ્યશ્રીને અમારી એક જ માંગ છે કે લખપત તાલુકામાં વહેલી તકે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે. વર્તમાન સમયમાં COVID-19 એટલે રોગની સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે, ત્યારે લખપત તાલુકાની પ્રજાને આકસ્મિક રીતે 150 કિલોમીટર ભુજે ધક્કા ખાવા પડે છે. આ ખરાબ સ્થિતિમાં અમારી માંગ છે કે લખપત તાલુકામાં આવેલ પ્રોજેક્ટ જેવા કે GSECL, GMDC, અદાણી ફાઉન્ડેશન જેવા પોતાની માનવતા સમજી આગળ આવી અને તાલુકા માટે વહેલી તકે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે એવી આપ સર્વેને લખપત તાલુકા વતી તેમજ હિન્દુ યુવા સંગઠન વતી અમારી અરજ છે. લખપત તાલુકામાં કઈ કઈ જગ્યાએ ચાલુ કરવામાં આવે? લખપત તાલુકામાં પાંદ્રો ખાતે GSECL જ્યાં સારી એવી સુવિધાથી સંકુલ તૈયાર છે, ત્યાં તેમનો સ્ટાફ પણ છે, તો ત્યાં પણ જો કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે કે પછી માતારમઢ ખાતે અમારી એવી માંગ છે. આજરોજ હિન્દુ યુવા સંગઠનના સર્વે 18 વર્ષની ઉંમરના યુવાનોને નમ્ર નિવેદન કે 1 તારીખથી જે રસીકરણ કરવાનું છે એમાં સર્વે એમાં જોડાય અને અવશ્ય રસીકરણ કરે અને બીજાને પણ પ્રેરણા આપે રસીકરણ માટે, જેથી આપણે આ COVID-19 ચૂંટણી લડવાથી પહેલા પોતાના સંબંધોનો ઉપયોગ કરી ભાજપમાંથી જેમને કોંગ્રેસમાં આવવા માટે તૈયાર કે મજબૂર કરવામાં આવ્યા હતા એવા રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન નગરપાલિકામાં વોર્ડ નંબર 3નું પ્રતિનિધિત્વ કરી રહેલા ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના સૌથી નજીક એવા ચૌધરી પરિવારના મોભી પુંજાભાઈ ગેલાભાઈ ચૌધરીએ આજે રાપરની મેઇન બજારમાં માં આશાપુરા ન્યૂઝ દ્વારા ધારાસભ્ય શોધોની ચાલી રહેલી મુહિમમાં જોડાવા સાથે ખરેખર ધારાસભ્ય ગુમ થયા છેના પોસ્ટરો છપાવવાની તાલુકા પંચાયતના પ્રમુખ હમીરસિંહજી વરદાજી સોઢાએ કરેલી વાતને સમર્થન આપ્યું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને એક સમય વિધાનસભા લડી ચૂકેલા અને બહુ બધા મતથી પ્રજામાં પોતાનું અત્યારું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા પૂંજાભાઈ પટેલ છે. આપણે એમને પૂછો કે રાપર ધારાસભ્ય છેલ્લા 12 મહિનાથી
રાપરમાં ક્યાંય દેખાણા નથી. તમે જયારે કોંગ્રેસના અત્યારે કહ્યું હતા કે બહુ અગ્રણી નેતા હો, શું કહેશો બેનને? બેનને ઓળખો કે મંગલ કપડા કાઢવાય અને અહીંયા પોતાની શક્તિ પોતાના તરફથી એ કરે એવી મારી એને અરજી છે. બરાબર, હું કોંગ્રેસમાં અત્યારે પેલા વર્ષો ભાજપમાં પણ કોંગ્રેસમાં સંબંધને કારણે ગયા. તમને એવું લાગે છે કે તમારી અપેક્ષા પૂરી થઈ, તમે સંબંધના કારણે ગયા પછી તમને એવું લાગે છે કે તમારી અપેક્ષા પૂરી થઈ? અપેક્ષા અહીંયા પોતે ધારું ચાલુ ધારે એને હાજર તો રહેવું પડે ને. હું કાકા આપણે એક કામ કરીએ, તેમ કાલે અમીરજી વાત કરીએ, તમે એવું કહેશો કે ખરેખર પોસ્ટર છુપાવવા જોઈએ, છુપાવવા જોઈએ કે નહીં? કાકા જી કાકા, આભાર. સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના બાટલા ન હોવાથી કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા. સાંતલપુર તાલુકાના પછાત વિસ્તારમાં કોરોનાના કહેરે તેમજ સમગ્ર સાંતલપુર તાલુકાને ભરડામાં લીધો છે ત્યારે આરોગ્ય તંત્રની કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સાંતલપુર તાલુકામાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે તો કેટલાક લોકોએ પોતાનું અમૂલ્ય જીવ ગુમાવી દીધો છે. સાંતલપુર તાલુકામાં આરોગ્ય વિભાગની સેવા લોકોને ન મળતી હોવાના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેમજ મોતને ભેટી રહ્યા છે. સાંતલપુર તાલુકા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની સુવિધા ન હોવાના કારણે કેટલાક દર્દીઓ મોટી આશા સાથે સાંતલપુર રેફરલ હોસ્પિટલ આવતા હોય છે પરંતુ રેફરલ હોસ્પિટલ પોતાની પાસે કોઈ પણ જાતની સુવિધા ન હોવાના કારણે લોકોને સગવડ ના મળતી હોવાથી હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ખાસ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે ત્યારે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની સુવિધા ન હોવાથી હોસ્પિટલના પટાંગણમાં જ દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે. જો કે તંત્ર વહેલાસર જાગીને સાંતલપુર વિસ્તારની આરોગ્યની સુવિધા પૂરતી બનાવે, ઓક્સિજનની વ્યવસ્થા ઊભી કરે, વેન્ટિલેટરની વ્યવસ્થા ઊભી કરે તેમજ COVID-19નું સેન્ટર શરૂ કરવામાં આવે તેવી સાંતલપુર તાલુકાના લોકોની માંગણી ઉઠવા પામી છે. સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર. કાલે રાત્રે પુતરાડમાં ઓક્સિજનના કારણે મૃત્યુ થયું, શું કહેશો એ બાબતે? સાંતલપુર તાલુકાના સાંતલપુર ચોરાડ વિસ્તારમાં સાંતલપુર ખાતે CHC આવેલી છે, ત્યાં કોવિડ હોસ્પિટલ તરીકે 10 બેડ સાથે ઓક્સિજનનું ચાલુ કરવામાં આવેલું હતું. હાલે કોઈ પણ ઓક્સિજનની ત્યાં કારણ કોઈ જાતનું ઓક્સિજન ત્યાં દવાખાને મળી આવતું નથી. ઓક્સિજનના કારણે કાલે પણ એક મૃત્યુ થયું છે અને આ વિસ્તારના લોકોને ઓક્સિજનના કારણે દવાખાનામાં ક્યાંય એડમિશન મળતું નથી અને ઓક્સિજનના અભાવના કારણે મૃત્યુનો દર વધતો જાય છે. અને જો ઓક્સિજન અને જો વ્યવસ્થા CHC ખાતે ઊભી કરવામાં નહીં આવે તો મૃત્યુનો આંકડો ખૂબ આગળ વધશે અને આ વિસ્તારને હાલત ખૂબ ખરાબ થઈ હોય. કચ્છને સરકાર તરફથી રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ન મળતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. ગઈકાલે પ્રભારી સચિવ JP ગુપ્તાની જાહેરાત વચ્ચે કચ્છમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો તળિયા ઝાટક થયો છે. જો કે ગઈકાલે પૂર્વ કચ્છના લોકોને અંજાર CHCમાંથી ઇન્જેક્શન મળશે તેવી જાહેરાત પ્રભારી સચિવે કરી હતી. જો કે આજે સવારથી ભુજની GK જનરલ હોસ્પિટલમાં ઇન્જેક્શનનો જથ્થો નથી, ભુજમાં રેમડેસિવીરનો જથ્થો ન હોવાથી દર્દીઓ પરેશાન બની રહ્યા છે. બીજી તરફ લોકોના રોષનો ભોગ ન બનવો પડે એ માટે અવ્યવસ્થા ટાળવા પોલીસ ખડકી દેવાઈ હતી. જો કે તંત્રના દાવાઓ વચ્ચે કચ્છમાં રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ જ નથી. સ્ટોરી બાય હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. સાહેબ, હું એટલું જ કહીશ કે 7-8 દિવસ પહેલાં મુખ્યમંત્રી શ્રી ભુજની વિઝિટ કરીને ગયા છે, કચ્છની વિઝિટ કરી ગયા છે. એમણે કહ્યું 2000 બેડની હોસ્પિટલ અમે આપીએ છીએ, હજી સુધી એ કાંઈ તૈયારી થઈ નથી. બીજી વસ્તુ કહું કે રેમડેસિવીર ઇન્જેક્શન અત્યારે GK જનરલમાં છે નહીં, કચ્છની મેઇન હોસ્પિટલ GK સિવિલમાં. મેં અંજાર ફોન કર્યો તો અંજારમાં નથી, માંડવી મતલબ જે લોકો એમણે ડિપાર્ટમેન્ટ ફાળવ્યા છે જ્યાં જ્યાં કચ્છના 2 ડિપાર્ટમેન્ટો, અંજાર પશ્ચિમ પૂર્વ કચ્છની અંજારમાં મળે છે ત્યાં પણ હાજર નથી, પશ્ચિમ કચ્છની ભુજમાં મળે છે ત્યાં પણ હાજર નથી. એટલે મેઇન જે સંજીવની સમાન રેમડેસિવીર નથી સરકાર પાસે. બીજી વાત કરું કે જાય તો નાગરિકો જાય ક્યાં, કેમ કે પ્રાઇવેટ હોસ્પિટલોની પણ એક બહુ મોટી લૂંટ ચાલી રહી છે કચ્છની અંદર. હું તો એમ કહું છું ડૉક્ટરો પોતાનો ધર્મ ભૂલી ગયા છે. ડૉક્ટરો ધર્મ સમજી આવી ખરાબ પરિસ્થિતિઓમાં કચ્છની જનતા સાથે રહે અને અત્યારે કમાવાની વૃત્તિ ન રાખે અને જનતાને સપોર્ટ કરે. મતલબ આવી ખરાબ પરિસ્થિતિઓમાં એ લોકો મિટિંગોમાંથી નવરા નથી થતા. લગભગ જ્યારે મેં હમણાં પૂછ્યું કે સાહેબ ક્યાં છે તો સાહેબ મિટિંગમાં છે.
અરે 24 કલાક સુધી મિટિંગો જ કરો છો તમે, ફિલ્ડમાં ઉતરો, કામ કરો. મિટિંગોમાં વ્યસ્ત છે, મેઇન અધિકારીઓ મિટિંગોમાં વ્યસ્ત છે, નથી કોઈ બેડની વ્યવસ્થા, નથી ઓક્સિજનની વ્યવસ્થા, નથી રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા. હા, મારું નામ પ્રકાશ ગોસ્વામી છે, હું માંડવી સિવિલ હોસ્પિટલમાંથી આવેલ છું. મારી મધરને 23/25 માંથી 22 સિટીઝ સ્કોર છે, બરાબર, બહુ સિરિયસ છે, કન્ટિન્યુ ઓક્સિજન ફ્લોની જરૂર પડે છે. 3 ડોઝ આપી દીધા છે ઓલરેડી. 4થા ડોઝ માટે હું ઓથોરિટી લેટર પણ માંડવી સિવિલમાંથી લઈ આવેલ છું અને મને કીધું કે તમને અહીંયા 1 ડોઝ મળી જશે, બરાબર. અને અહીંયા આવતા તો બોર્ડ વાંચ્યું કે ભાઈ આજનો સ્ટોક નથી, તો હવે મારે એને કન્ટિન્યુટી કઈ રીતે જાળવવી? હવે એના હેલ્થને આની જગ્યાએ કંઈ પણ તમારી મધર હોય કે ગમે તે હોય, બરાબર, તો એની કન્ટિન્યુટી જળવાય નહીં તો એના કારણે ઘણી તકલીફ થાય એમ છે ને. સતત ઓક્સિજન ફ્લો ઉપર જ ચાલે છે, તો મને એક રેમડેસિવિરની અહીંયા જરૂર હતી, પણ અહીંયા કોઈ ઓથોરિટી દ્વારા વ્યવસ્થિત જવાબ મળેલ નથી. અને સરકાર છે એ ખોટી ખોટી મોટી વાતો કરે છે, બરાબર, કે રેમેડીઝ છે ને બધી દવાઓ ઉપલબ્ધ છે. ખરેખર અંદર પોલમ પોલ હાલે છે બધું, બરાબર, કોઈ કોઈનું સાંભળતું નથી અત્યારે. સ્વાવલંબી બનવાનો મતલબ એ કે તમે જાતે જ લડો, બરાબર, તમે જાતે જ કરો બધું. ગવર્મેન્ટ ઉપર આપણે કોઈ આશા રાખી શકીએ નહીં, બરાબર. અને મુખ્યમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમારો હેલ્થ ડિપાર્ટમેન્ટ આટલું આગળ છે તેમ છે, એક ઇન્જેક્શન પણ આપણે આપી શકતા નથી. અને આ લોકોએ અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ જેની કન્ટિન્યુટી જે પેશન્ટ જે છે જે ચાલે છે તો એને આવતીકાલે આ ઇન્જેક્શનની જરૂર પડશે, તો આપણે એને વ્યવસ્થા કરી રાખીએ. એ ખરેખર અહીંયા કોઈ વ્યવસ્થા નથી અને કોઈ બેજવાબદારી પૂર્વક કોઈ જવાબ પણ વ્યવસ્થિત આપેલ નથી. જુગાર રમતી મહિલાઓને પકડી પાડતી માંડવી પોલીસ. માંડવીના ખારવા પાંચાળામાં રહેણાંકના મકાનની બહાર જાહેરમાં જુગાર રમતી 5 મહિલાઓને પોલીસે રૂપિયા 11,350ની રોકડ રકમ સાથે ઝડપી પાડી છે. માંડવી પોલીસે બાતમીના આધારે 6:30 વાગે પાંચાળામાં મામાની દેરી સામે આવેલા ઘરની દિવાલ પાસે જાહેરમાં 3 પતિનો જુગાર રમાતા રમીલાબેન પીતાંબરભાઈ ઝાલા, જીજ્ઞાબેન અનિલભાઈ ખારવા, ધારાબેન શૈલેષભાઈ ખારવા, જાનકીબેન જગદીશભાઈ પાંજરી, હેતલબેન હિતેશભાઈ પાંજરીવાલા નામની 5 મહિલાઓને રોકડ રૂપિયા 11,350 સાથે ઝડપી પાડી હતી. તમામ મહિલાઓ વિરુદ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. હિંમતનગરના ગઢા ગામની પરિણીતાને દહેજ મુદ્દે ત્રાસ અપાતા ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરના ગઢા ગામની પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી મોબાઈલ પર 3 વાર તલાક લખી મોકલતા પોલીસે પતિ સામે મહિલા લગ્ન પર અધિકાર રક્ષણ અધિનિયમ કાયદા મુજબ ગુનો નોંધ્યો હતો. ગઢા ગામની અસ્માબેનના લગ્ન ઈડરના કેસરપુરામાં રહેતા આમીનભાઈ અબ્દુલભાઈ દાંત્રોલિયા સાથે થયા હતા. છેલ્લા 5 વર્ષથી અસ્માબેનને તેમના પતિ અબ્દુલભાઈ તું લંગડી છે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપી રૂપિયા 5 લાખની દહેજની માંગણી કરતા હતા અને મોબાઈલમાં 3 વખત તલાક લખી મેસેજ કરી આપ્યો હતો, જે અંગે પરિણીતાએ સામાજિક રાહે મામલાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ નિકાલ ન આવતા શુક્રવારે હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય ઝાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.